बोलिए भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। गिरिराज धरण की जय। हे प्रभु अपनी कृपा की छाह में ले लीजिए, कर दूर खोटी बुद्धि सबको, नेक नियति दीजिए। हम आपके होकर रहे, शुभ प्रेरणा ले आपसे, सुख बांट दे दुख ले बटा, प्रभु भाव यह भर दीजिए। प्रभु भाव यह भर दीजिए। हे प्रभु अपनी कृपा की छाह में ले लीजिए, करते रहे नित पुण्य हम, बचते रहे हर पाप से, उजला चारित्र बना हमें, उज्जवल भविष्य दे दीजिए। उज्जवल भविष्य दे दीजिए। हे प्रभु अपनी कृपा की छाह में ले लीजिए, कर दूर खोटी बुद्धि सबको, नेक नियति दीजिए। सांदीपनि ऋषि कह्यू छे, हे कृष्ण, जारे कृष्ण ए कीधु के मारे शू दक्षिणा आपवी, त्यारे सांदीपनि ऋषिए कह्यू के मैं तने जे ज्ञान आप्यू छे ते बीजाने आपतो रहेजे, लायक शिष्य मळे तो कोई फळनी आशा वगर एने विद्यादान आपतो रहेजे, विद्यावंशने वधारजे। आज मारी गुरु दक्षिणा छे। अने श्री कृष्णे गुरुनी आज्ञा माथे चढ़ावी, अने आजे आखी दुनिया साक्षी छे के एमणे आज्ञानुं पूरेपूरुं संपूर्ण पालन कर्युं छे। परम ज्ञानी योगेश्वर श्री कृष्णे अर्जुन ने जे दिव्य ज्ञान आप्युं हतुं ते अद्भुत हतुं, पूरा विश्व माटे अनुसरण प्रिय हतुं। अने बदलामां अर्जुन पासेथी कंई श्री कृष्ण लीधुं पण नथी। अर्जुन भले श्री कृष्ण ने गुरु माने, भगवान अर्जुन ने चेला मानता नथी। भगवाने उद्धव ने पण ज्ञानोपदेश कर्यो, अर्जुन ने ज्ञानोपदेश कर्यो, पण कोई पासेथी कंई लीधुं नथी। गुरु निरपेक्ष अने शिष्य निष्काम होय तो बेड़ो पार थई जाय छे। पण आजकाल तो लोको आशा राखे छे के महाराजना आशीर्वाद थी मारे त्यां बाबो थाय, मने संपत्ति मळे। परंतु संपत्ति अने संततिनो आशीर्वाद खरा संत आपता नथी। संत तो काम विनाशनो नाश करी, काम वासनानो नाश करी अने लौकिक भजनानंद आपवानुं दान करे छे। त्यारे भगवान गुरु पत्नी ने कहे छे, तमे कंईक कहो। गुरु पत्नी शोक थी, पुत्र शोक थी व्याकुळ हता। अमे प्रभासनी यात्राए जाइए त्यारे मारो एकनो एक बाळक समुद्रमां मरण पाम्यो छे, डूबी गयो छे। गुरु दक्षिणामां ए बाळक मने आपो। भगवान ते बाळक लावा जाए छे,
સમુદ્રમાંથી પંચજન્ય શંખ મળ્યો છે તે ધારણ કર્યો છે. પ્રભુ મુરલીધર મટી શંખધર બન્યા છે. અપાર પરિશ્રમ કરી પ્રભુ મરી ગયેલા ગુરુદેવના બાળકને લઈને આવ્યા છે. ગુરુ તેમજ ગુરુપત્ની આશીર્વાદ આપ્યા છે. સરસ્વતી તમારા મુખમાં બિરાજી, તમારા ચરણમાં, અને તમારી કીર્તિ પૂરા જગતમાં, પૂરા વિશ્વમાં થશે. બેટા, મારી વિદ્યાના મારા મારા મારી વિદ્યાના વંશને વધારજે. ગોપીઓએ પણ ભગવાન પાસે કાંઈ માગ્યું નથી, એટલે ભગવાન ગોપીઓના કાયમી ઋણમાં રહ્યા છે. માટે ભગવાન પાસે કંઈ માગો નહીં, ભગવાનને આપવાનું વિચારો. એવું કયું કાર્ય કરું તો ભગવાનને ગમું. આમ શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ કરી મથુરા આવ્યા છે. યાદવોને પરમાનંદ થયો છે. મથુરાના રાજમહેલમાં મુકામ છે. ઉદ્ધવાગમનનો પ્રસંગ આવે છે. ઉદ્ધવાગમનથી કથા કહેવામાં કથાકારની કસોટી બહુ મોટી છે. આ ઉદ્ધવાગમનની કથા કહેવામાં કથાકારની બહુ મોટી કસોટી છે એમ દક્ષિણના મહાત્માઓ માને છે. ઉદ્ધવાગમનમાં જ્ઞાન અને ભક્તિનો મધુર કલહ છે. જ્ઞાન ભક્તિનો મધુર કલહ છે અને મધુર પણ છે. ઉદ્ધવનું નિર્ગુણ જ્ઞાન અને ગોપીઓની શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ, સગુણ ભક્તિ. ભક્તિ અને જ્ઞાનમાં કંઈ અંતર નથી, ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. સાધક આરંભમાં હું સેવક છું એવી દ્રઢ ભાવના કરી ઈશ્વરની આરાધના કરે છે. એમ કરતા સાધકને થાય છે કે હવે ભગવાન મારા છે. પહેલા પોતે ભગવાનનો હતો, હવે ભગવાન એના છે. તે પછી અનુભૂતિ વધે છે, દેહ ભાન ભૂલાય છે. હવે શું રહે, હવે હું પણ રહેતું નથી, હવે ભગવાન જ રહે છે. તે પછી થાય છે કે હું જ ભગવાન છું. દાસોહમ માંથી સોહમ થાય છે. સોહમ એટલે કે તે હું જ છું. ભક્તિ એ જ્ઞાન છે અને જ્ઞાન એ ભક્તિ છે. જ્ઞાન અને ભક્તિ જ્યારે એક બને છે ત્યારે જીવન સફળ થાય છે. જ્ઞાન વગર ભક્તિ, જ્ઞાન ભક્તિ વગર પાંગળું છે. અને ભક્તિ જ્ઞાન વગર આંધળી છે. ભક્તિને જ્ઞાન વૈરાગ્ય બંનેની જરૂર છે. જ્ઞાન વૈરાગ્ય હોય તો જ ભક્તિ દ્રઢ બને છે. કેટલાક જ્ઞાનીઓ માને છે કે અમને ભક્તિની જરૂર નથી, તેઓ ભક્તિનો તિરસ્કાર કરે છે. કેટલાક ભક્તો માને કે અમને જ્ઞાન વૈરાગ્યની જરૂર નથી, તેઓ જ્ઞાન વૈરાગ્યનો તિરસ્કાર કરે છે. આ બંને વિચારો યોગ્ય નથી. વૈરાગ્ય વિના ભક્તિ દ્રઢ થશે નહીં. જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ એ કાચી છે. ભક્તિ વૈરાગ્ય સાથે, જ્ઞાન સાથે આવે તો દ્રઢ બને છે. ભક્તને જ્ઞાનની, ભક્તિને જ્ઞાનની અપેક્ષા છે અને જ્ઞાનને ભક્તિની અપેક્ષા છે. ઉદ્ધવ જ્ઞાની છે, પણ ઉદ્ધવના જ્ઞાનને ભક્તિનો સાથ નથી. જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે. જ્ઞાનમાં એક દોષ છે, ઘણે ભાગે જ્ઞાન અભિમાનને લઈને આવે છે અને આ પરિણામે જ્ઞાનીનું પતન થાય છે. જ્ઞાન ભક્તિ સાથે આવે છે તો તે નમ્ર બને છે. બ્રહ્મ જ્ઞાન થયું પણ સ્વરૂપમાં પ્રીતિ ન થાય ત્યાં સુધી બ્રહ્માનુભવ થતો નથી. જ્ઞાન એટલું હોય અને પરમાત્મા સાથે પ્રીતિ ન થઈ હોય તો પરમાત્માનો અનુભવ થતો નથી. સાચો જ્ઞાની એ છે કે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે. જ્ઞાની થયા પછી પૈસો, પદ, પ્રતિષ્ઠા, મઠ કે આશ્રમ બાંધે અને આશ્રમની સાથે, આ બધાની સાથે પ્રેમ કરે તો તેવા જ્ઞાનીનું જ્ઞાન નકામું છે. એટલે જ્ઞાનીને પણ ભક્તિની ખૂબ જરૂર છે. જ્યારે જીવ ઈશ્વર સાથે અતિશય પ્રેમ કરે છે ત્યારે ઈશ્વર પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે. મનુષ્ય પોતાના ઘરની તિજોરીમાં શું છે તે કોઈને બતાવશે નહીં.
પણ જેની સાથે અતિશય પ્રેમ હશે એને બધી હકીકત કહેશે, એને તિજોરીની અંદરની તમામ વસ્તુઓ બતાવશે। તેવી રીતે ભગવાન સાથે જે પ્રેમ કરે છે તેને ભગવાન પોતાનું અસલી સ્વરૂપ બતાવે છે। ભગવાન સાથે જે પોતાનો સંબંધ સ્થાપે છે એને ભગવાન પોતાનું બધું જ બતાવી દે છે। એ સ્વરૂપના દર્શન કરે ભ્રમદ્રષ્ટિ આવતી નથી। ભક્તિને જ્ઞાન સાથ ન હોય તો ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થતો નથી। ઈશ્વર એવી વસ્તુ નથી કે જે એક ઠેકાણે રહે। એક જ ઠેકાણે ઈશ્વરને નિહાળે તે અધમ વૈષ્ણવ છે, પણ જ્યાં નજર જાય ત્યાં ઈશ્વર દેખાય એ મહાવૈષ્ણવ છે, મહાન વૈષ્ણવ છે। મુજ મેં રામ, તુજ મેં રામ, સબ મેં રામ સમાયા હૈ, બધાની અંદર મારો રામ રહેલો છે। જ્યાં નજર દેખાય ત્યાં એને રામ દેખાય, શ્યામ દેખાય। આ દ્રષ્ટિ તે મહાન વૈષ્ણવની છે। ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વગરની હશે તો તેથી ઈશ્વરના દર્શન એકમાં જ થશે, સર્વત્ર નહીં થાય। એકલી ભક્તિથી ભગવાન ઘરના ગોખલામાં જ ઠાકોરજીની મૂર્તિ હશે તેમાં દેખાશે, પરંતુ તેને જ્ઞાનનો સાથ મળે તો ભગવાન અત્ર તત્ર સર્વત્ર દેખાશે। ઉદ્ધવજીનું તત્વજ્ઞાન અને ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ ખૂબ મહત્વના, પરંતુ તેનો સમન્વય થાય તો ઉત્તમ છે। ઉદ્ધવજીની નિષ્ઠા જ્ઞાનમાં છે, ગોપીઓની નિષ્ઠા પ્રેમમાં છે। કૃષ્ણ પ્રેમ વિનાનું જ્ઞાન એ શુષ્ક છે। જ્ઞાન ખરું પણ ઈશ્વર સાથે પ્રેમ ન કરે ત્યાં સુધી તે જ્ઞાન સફળ થતું નથી। પરમાત્માનું જ્ઞાન થયા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ ન કરે તો તેને પરમાત્માનો અનુભવ થતો નથી। જ્ઞાન મેળવ્યા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ કરવો પડશે। ગોપીઓ એ પ્રેમની ધ્વજા છે, ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે। જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ત્રણે ભેગા થયા પછી પરમાત્માનો અનુભવ થશે। આ ત્રણમાંથી એક પણ જો ન્યૂન હશે તો પછી પરમાત્માનો સાક્ષાત્કાર થશે નહીં। ઉદ્ધવ ખૂબ જ્ઞાની છે પરંતુ તેમાં ભક્તિ નથી, તેનું હૃદય શુષ્ક છે, અને જે શુષ્ક છે તેમાં કોમળતા ક્યાંથી હોય? એટલે ભક્તિ સાથે જ્ઞાન આવે તો જ અલૌકિક આનંદ પ્રગટ થાય છે। જ્ઞાન સાથે ભક્તિ હશે તો જ હૃદયની શુષ્કતા જશે। જ્ઞાનની વાતો કરવાની હોય નહીં, પરંતુ જ્ઞાનનો અનુભવ કરવાનો હોય। જ્ઞાનીમાં જ્ઞાનનું અભિમાન તો કોઈક વખત રહી જાય છે, જ્ઞાનના ભાનમાં અભિમાન પેદા થાય છે, ત્યારે ભક્ત હંમેશા દીન રહે છે। દીનતાના સિંહાસન ઉપર ભક્ત સદા બિરાજે છે। ભક્ત માને છે હું તો દુનિયાનો સેવક છું, ભગવાન મારા સ્વામી છે, આખી સૃષ્ટિ મારા વાસુદેવમય છે। જેવી રીતે તુલસીદાસજી કહેતા, શિયા રામમય શબ જુગ જાની, કર હું પ્રણામ જોર જુગ પ્રાણી। સાચો ભક્ત માને છે આખી સૃષ્ટિ વાસુદેવમય છે, બધું જ વાસુદેવ છે, બધું જ મારા ભગવાનનું સ્વરૂપ છે, કોની સાથે વેર કરો? ગોપીની ભક્તિ જ્ઞાનોત્તર છે। ઉદ્ધવજી જાણતા ન હતા કે જ્ઞાનોત્તર ભક્તિ પણ હોઈ શકે। તેઓ તો માનતા હતા કે જ્ઞાન જ સર્વસ્વ છે। તેથી ઉદ્ધવજીને પ્રેમ લક્ષણા ભક્તિનું ભાન કરાવવા શ્રી કૃષ્ણે તેમને વ્રજમાં મોકલ્યા છે। શ્રી કૃષ્ણે વિચાર્યું ગોપીઓને જ્ઞાનનો અનુભવ થાય તો તેઓને કદી દુઃખાદી વિકાર ત્રાસ નહીં આપે, અને ઉદ્ધવના જ્ઞાનને ગોપીઓ પ્રેમલક્ષણા ભક્તિનો પૂટ મળી જાય તો તેનું જ્ઞાન સફળ થાય। જ્ઞાની થયા પછી પણ જો હૈયું ન પીગળે તો એ જ્ઞાન શું કામનું? ઉદ્ધવના જ્ઞાનમાં થોડું અભિમાન છે એટલે ઉદ્ધવને ગોપીઓનો સત્સંગ થાય છે, તો ઉદ્ધવનું જ્ઞાન અભિમાન ઉતરી જાય અને તેનું કલ્યાણ થઈ જાય। ભગવાનને આવો સુંદર વિચાર આવ્યો છે। ગોપીઓને ઉદ્ધવના જ્ઞાનનો સાથ મળી જાય તો મારા વિયોગનું દુઃખ એમને થશે નહીં। ગોપીઓને પણ અનુભવ થશે કે હું શ્રી કૃષ્ણ તેની સદા પાસે છું। ગોપીઓનું કલ્યાણ કરવું છે અને ઉદ્ધવજીનું પણ કલ્યાણ કરવું છે, આવા હેતુથી
આ ઉદ્ધવજીને વ્રજમાં મોકલે છે. આ ઉદ્ધવ ગમનનો પાઠ કરતા એકનાથ મહારાજને 3 દિવસ સુધી સમાધિ લાગી ગઈ હતી. ગુરુકુલમાં અધ્યયન સમાપ્તિ પછી શ્રી કૃષ્ણ મથુરા આવ્યા છે. ઉગ્રસેને વિચાર કર્યો કે પ્રભુએ મને માન આપ્યું નહીં, ગાદી આપી એટલે હું નામનો રાજા છું. પ્રભુએ મને માન આપ્યું, ગાદી આપી એટલે હું તો માત્ર નામનો રાજા છું. ખરા રાજા તો શ્રી કૃષ્ણ છે. એટલે વિવેકી ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણ ચરણમાં અર્પણ કરી છે. શ્રી કૃષ્ણ માટે મથુરા રાજમહેલમાં રોજ 56 ભોગની સામગ્રી થાય છે. હવે શ્રી કૃષ્ણ ગોપાળ નથી, હવે ગોકુળની લીલા પૂરી થઈ છે. હવે શ્રી કૃષ્ણ મથુરાનાથ છે. મથુરામાં ઐશ્વર્ય પ્રધાન છે, ગોકુળમાં પ્રેમ પ્રધાન છે, મથુરામાં અનેક દાસદાસીઓ છે. ઉદ્ધવજી શ્રી અંગની સેવા કરે છે, સર્વ પ્રકારે સુખ છે. સર્વ પ્રકારનું સુખ હોવા છતાં પણ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના પ્રેમને ભૂલ્યા નથી. આ અલૌકિક ઐશ્વર્યમાં, અતિશય સંપત્તિમાં ભગવાન ગોપીઓના પ્રેમને ભૂલ્યા નથી. રોજ સાંજે મથુરાના રાજમહેલની અગાસીમાં બેસી અને ગોકુળની ઝાંખી કરે છે અને વિચારે છે કે મારી માં આંગણામાં બેઠી બેઠી મારી પ્રતીક્ષા કરતી હશે. મથુરાના માર્ગ પર મીટ માંડી નિહાળે છે, માં રડે છે, માં વિચારે છે, મને લાલાએ કહ્યું છે કે હું આવીશ, તેથી મારી માં મારી રાહ જોયા કરે છે. મારી વાલી ગાયો પણ મથુરા તરફ મુખરા મુખ રાખી હંમેશા હાંભા 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 કર્યા કરે છે. મારા નંદ બાબા મને યાદ કરે છે. શ્રી કૃષ્ણ આ પ્રમાણે સર્વનું સ્મરણ કરે છે ત્યારે તેમનું હૃદય ભરાઈ આવે છે અને એક એકનું સ્મરણ કરતા કરતા આંખમાંથી આંસુડા નીકળે છે. મથુરામાં ઐશ્વર્ય તો ખૂબ છે પણ પ્રેમ નથી. ઈશ્વર તો સદા પ્રેમનો ભૂખ્યો છે. એ જીવ માત્ર પાસેથી માત્ર પ્રેમની જ અપેક્ષા રાખે છે. જીવ ઈશ્વરનું સ્મરણ કરે તે સામાન્ય ભક્તિ, પણ જેનું સ્મરણ પરમાત્મા કરે તે સાચો ભક્ત છે. તેની ભક્તિ સાચી, તેની ભક્તિ શ્રેષ્ઠ છે. ઉદ્ધવને થયું શ્રી કૃષ્ણ એકાંતમાં બેસે છે, રડે છે, શા માટે રડતા હશે? ઉદ્ધવે વિચાર કર્યો, સુવર્ણના રાજમહેલમાં જ્યાં અનેક સેવકો એમની સેવામાં હાજર છે, એમના માટે રોજ 56 ભોગની સામગ્રી થાય છે, કેટકેટલું ઐશ્વર્ય છે, અને છતાં અમે બધા બુદ્ધિ પ્રમાણે એમની સેવા કરીએ છીએ, આટલા આટલા સેવકો સેવા કરી રહ્યા છે, છતાં તે ઉદાસ કેમ લાગે છે? અમે સેવા બરાબર કરીએ છીએ પણ અમારી સેવાથી એમને સુખ થતું નથી. આનું કારણ શું છે? એવું શું છે જે મારા કૃષ્ણને શોકગ્રસ્ત કરે છે? સેવક સુખ ભોગવવાની ઈચ્છા કરે તો તે બરાબર સેવા કરી શકતો નથી. સેવા તે કરી શકે છે જે આત્મસુખનો ભોગ આપે છે. પોતાના સુખ માટે ભક્ત ઠાકોરજીને જરા પણ પરિશ્રમ આપે નહીં તે સાચો ભક્ત છે. પોતાના ઉપર દુઃખ આવે તો માનશે કે આ મારા પાપનું ફળ છે, તે મારે ભોગવવું જ રહ્યું. એ ભગવાનને પ્રાર્થના નહીં કરે કે ભગવાન મારું દુઃખ તમે હરો. પોતાના દુઃખ માટે ઠાકોરજીને તો કંઈ ખામી નથી ને, મારા થકી મારા ઠાકોરજી તો કોઈ વાતે દુઃખી નથી ને, ભક્ત એમ વિચારે છે. હું મારા સુખનો વધારે વિચાર કરું છું અને પ્રભુના સુખનો ઓછો વિચાર કરું છું, આવું તો ક્યાંક નથી ને. ઉદ્ધવજીને થયું, હવે સંકોચ છોડી મારે મારા કનૈયાને પૂછવું પડશે, મારે મારા શ્રી કૃષ્ણને પૂછવું પડશે. આવો વિચાર કરી એક દિવસ સાંજે શ્રી કૃષ્ણ વ્રજવાસીઓના ચિંતનમાં મગ્ન હતા, હૃદય ભરાઈ ગયું હતું, આંખમાં આંસુ હતા, તેવામાં ત્યાં અગાસીમાં ઉદ્ધવ આવ્યા છે. ઉદ્ધવ આવ્યા એટલે ભગવાને પ્રેમનો ઉભરાને દબાવ્યો છે, ઉદ્ધવનું સ્વાગત કર્યું છે. વંદન કરી બેઠા પછી ઉદ્ધવે શ્રી કૃષ્ણને કહ્યું છે, હે શ્રી કૃષ્ણ, હે નાથ, મારે તમને એક વાત પૂછવાનું મન થાય છે. ભગવાને કહ્યું, ઉદ્ધવ તમે તો મારા અંતરંગના સખા છો, જે પૂછવું હોય તે પૂછો.
ત્યારે ઉદ્ધવ પૂછે છે, હું યથામતિ શક્તિ અનુસાર આપની સેવા કરું છું, ખૂબ દિલથી સેવા કરું છું, ભાવથી કરું છું, પણ પરંતુ મને એવું લાગ્યા કરે છે કે મારી સેવાથી આપને આનંદ નથી, આપ સદાય મને ઉદાસ લાગો છો, આપ ભોજન કરો છો ત્યારે તે સમય પણ આપને અકળામણ થતી હોય તેવું હું અનુભવું છું, ગઈકાલે આપ ભોજન કરવા બેઠા હતા ત્યારે ભોજન કરતા કરતા આપનું હૃદય ભરાયું હતું, તે વખતે આપ કોઈકને યાદ કરતા હતા મને એવું લાગતું હતું, ગઈકાલે રાત્રે આપ સૂતા હતા હું આપના ચરણની સેવા કરતો હતો ત્યારે મને અચાનક એવું લાગ્યું કે આપ કોઈક સ્વપ્ન જોઈ રહ્યા છો અને સ્વપ્નમાં રાધે 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 બોલો છો, આ રાધા કોણ છે, તમે રોજ કોને યાદ કરો છો, સાયંકાળે તમે અગાશીમાં બેસો છો ત્યારે સી ખબર તમે દુઃખી દુઃખી લાગો છો, ભગવાન ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ હું કેમ દુઃખી છું તે પૂછનાર મથુરામાં માત્ર એક તું મળ્યો છે, હું ગોકુળમાં હતો ત્યારે મારી માં મને લાડ કરી કરીને ખવડાવતી હતી, દેવકી વસુદેવ મારા માતા પિતા છે પરંતુ મારા સાચા માતા પિતા તો ગોકુળમાં છે, તે મને બહુ યાદ આવે છે, ઉદ્ધવ મારી ગાયો મને યાદ આવે છે, અમે ગાયો ચરાવવા જતા ત્યારે એ આ ગ્વાલ બાલો મારી પ્રતીક્ષા કરતા હતા, તેઓ પોતાના ઘરેથી કંઈક ને કંઈક લઈ આવે અને પ્રથમ મને ખવડાવે છે, પછી કુમળા પલ્લવોની પથારી કરી મને એના ઉપર સુવડાવે છે, મને વીંઝણો નાખે છે અને આછા આછા વાના કરે છે, ઉદ્ધવ હું એ બાળકોને ભૂલી શકતો નથી, હું એ મારી સખીઓને ભૂલી શકતો નથી, મારી માં યશોદા મને યાદ આવે છે, મારી વાલી ગાયો યાદ આવે છે, મારી વાલી ગોપીઓ મને યાદ આવે છે, ઉદ્ધવ જ્યારે કાલી નાગને નાથવા હું યમુનાજીના ધરામાં કૂદી પડ્યો ને ત્યારે મારી ગાયો રડતી હતી, મારા ગોપ બાળકો રડતા હતા, હું જ્યારે બહાર નીકળ્યો ત્યારે જે ગાયોને આનંદ થયો છે, ગોપ બાળકોને આનંદ થયો છે, ઉદ્ધવની વ્રજની ગાયો, ઉદ્ધવ એ વ્રજની ગાયો મને યાદ આવે છે, એ વ્રજના ગોપ બાળો યાદ આવે છે, ગોપીઓ યાદ આવે, મા યશોદા યાદ આવે છે, ઉદ્ધવ વૃંદાવનની એ પ્રેમ ભૂમિ છોડીને હું અહીં આવ્યો છું તેથી મને આનંદ નથી, અહીંયા તમે બધાએ મને રાજા બનાવ્યો છે, બધા મને વંદન કરે છે, મને માન પણ આપે છે, મને મથુરાનાથ પણ કહે છે, પણ અહીં કોઈ મારી સાથે પ્રેમથી વાતો કરતો નથી, મને કોઈ પ્રેમથી બોલાવતો નથી, હું વિચારું છું કે અહીં આવી રાજા બની મેં કશું મેળવ્યું નથી, ઉલટાનું ઘણું બધું મેં ખોયું છે, મારી માનો પ્રેમ અહીંયા ક્યાં છે, ઉદ્ધવ આ કૃષ્ણ માત્ર પ્રેમનો ભૂખ્યો છે, તેને બીજી કોઈ વસ્તુની અપેક્ષા નથી, ઉદ્ધવ મને માનની અપેક્ષા નથી, મને માત્ર પ્રેમની અપેક્ષા છે, મારો જીવ આજ પ્રેમ માટે તરફડે છે, જીવને પરમાત્મા પર પ્રેમ નથી પણ પરમાત્મા તો જીવ ઉપર સદાય પ્રેમનો વરસાદ વરસાવે છે, આ જીવ લાયક નથી હોતો છતાંય પરમાત્મા તેને પૈસો પદ પ્રતિષ્ઠા બધું આપે છે, આ જીવ બહુ દુષ્ટ છે છતાં પરમાત્મા ખૂબ દયાળુ છે, આપણા પાપના પ્રમાણમાં ભગવાન આપણને બહુ ઓછી સજા કરે છે, મનુષ્ય આંખ અને મનથી વારંવાર પાપ કરે છે તે બધા પાપની એ ભગવાન સજા કરે તો મનુષ્યને પીવા માટે પાણી પણ ન મળે, છતાં એ દુઃખની વાત એ છે કે એવા મારા પરમાત્મા ઉપર જીવ પ્રેમ કરતા નથી, હું ઈશ્વરને માનતો નથી આવું જીવ કહે છે, શ્રી કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ યશોદાનો પ્રેમ મને મથુરામાં મળતો નથી, જે પ્રેમ મને ગોકુળમાં મળતો હતો, જે પ્રેમ મને વ્રજમાં મળતો હતો, હું ન ખાઉં ત્યાં સુધી મારી માં ખાતી ન હતી, અહીં તો મારા માટે 56 ભોગ બનાવે છે પરંતુ દરવાજો બંધ કરીને કહે છે એકલા એકલા આરોગ્યો, હું તેમાં આરોગી શકતો નથી, મને એવી ટેવ નથી, ઉદ્ધવ ગોકુળ છોડીને મથુરામાં આવ્યા પછી મારા ભોગ સરી ગયા છે, મને કોઈ પ્રેમથી ન મનાવે ત્યાં સુધી હું ખાતો નથી, હજાર વાર મને રોજ મનાવે ત્યારે હું એક એક ખોળિયો માંડ ખાઉં, ખોળિયો ખા માંડ ખાઉં છું,
એટલે જ્યારે હું અહીં ભોજન કરવા બેસું છું ત્યારે મારી મા યશોદા મને યાદ આવે છે. ઉદ્ધવ છપ્પન ભોગનો ભૂખ્યો નથી, હું માત્ર પ્રેમનો ભૂખ્યો છું. ગોકુળમાં જે આનંદ મળતો હતો તે ઉદ્ધવ મને મથુરામાં જરા પણ નથી મળતો. ઉદ્ધવ મને મારા વ્રજવાસીઓ યાદ આવે છે. હું વ્રજને ભૂલી શકતો નથી. મારી માં, મારી ગોપીઓ, મારી ગાયો સર્વને છોડીને હું આવ્યો છું. એ મારી ગોપીઓ મને યાદ કરતી હશે, એ ગ્વાલ બાળકો મારા યાદ કરતા હશે. આજે મારી ગાયો દુઃખી હશે. ઉદ્ધવ મને વ્રજ વારંવાર યાદ આવે છે. ઉદ્ધવ જ્ઞાની છે પણ પ્રેમ લક્ષણા ભક્તિનો મહિમા કેવો છે તે જાણતા નથી. જે જ્ઞાન ગુરુ કૃપાથી મળેલું હોતું નથી તે જ્ઞાનમાં વિવેક આવતો નથી, ઉલટું તેમાં અભિમાન આવે છે. ઉદ્ધવનું જ્ઞાન આ પ્રકારનું હતું, તેથી ઉદ્ધવ ભગવાનને પણ ઉપદેશ આપવા બેસી જાય છે. ભણેલો ખરો ને, જ્ઞાની ખરો ને. ઉદ્ધવ કહે છે, આપ નાના હતા ત્યારે વ્રજવાળકો સાથે રમ્યા તે શોભ્યું, પરંતુ હવે તો આપ મથુરાના રાજા થયા છો. હવે ગામડાના ગોવાળો સાથે રમવાનો વિચાર કરવો તે તમને શોભે નહીં. વ્રજવાસીઓને અને એ ગોકુળને ભૂલી જશો તો જ મથુરાની રાજ સંપત્તિમાં તમને આનંદ આવશે, તો જ મથુરાના ઐશ્વર્યમાં તમને સુખ મળશે. જ્ઞાન અભિમાનને કારણે ઉદ્ધવને ભાન નથી કે તે આજ કોને ઉપદેશ આપી રહ્યા છે. પ્રભુએ કહ્યું, ઉદ્ધવ તું મને વ્રજ ભૂલવાનો ઉપદેશ કરે છે, પણ હું જાણતો નથી કે હું સર્વને ભૂલી શકું, પણ મારા વ્રજવાસીઓને ક્યારેય ભૂલી શકતો નથી. એમને હું ભૂલવાનો પ્રયત્ન કરું છું પણ એમાં મને સફળતા નથી મળતી. વ્રજવાસીઓ મને બહુ યાદ કરી રહ્યા છે એટલે હું તેમને યાદ કરું છું. એક ઉપાય છે, ઉદ્ધવ કે બોલો, વ્રજવાસીઓ મને ભૂલે એવો ઉપદેશ તું જો એમને કરે ને તો તેઓ મને ભૂલે અને હું તેમને ભૂલું. અને આ કામ ઉદ્ધવ એક તારાથી જ બનશે, બીજો કોઈ આ કામ કરી શકશે નહીં. તું સમજું છે, તું જ્ઞાની છે, તું બુદ્ધિમાન છે, તું વ્રજમાં જા અને વ્રજવાસીઓને સમજાવ કે એ લોકો મને ભૂલી જાય. વ્રજવાસીઓ મને ભૂલી જાય તો તેમને હું ભૂલી શકું એ નક્કી છે. જો તેઓ મને ભૂલે ત્યાં સુધી હું તેમને ભૂલી શકતો નથી, તેઓ મને નહીં ભૂલે ત્યાં સુધી હું તેમને ભૂલી શકતો નથી. તેમણે મારા માટે સંસારના સર્વ સુખનો ત્યાગ કર્યો છે, તેઓ મારા માટે જીવે છે. મેં તેઓને કહેલું કે હું આવીશ એટલે મારી પ્રતીક્ષામાં તેઓએ પ્રાણ ટકાવી રાખ્યા છે. તો એમને હું ઉપદેશ કરજે કે તેઓ મને ભૂલી જાય અને હું તેમને ભૂલી શકું. મોહ એક દેશીય નથી અને પ્રેમ અન્યોન્ય છે, તેથી હું કામ તને સોંપું છું. તું જરા જા, વ્રજમાં જા અને બધાને ઉપદેશ કર. ભક્તિ વિનાનું જ્ઞાન જ્યાં હોય છે ત્યાં વધારે બોલવાની કુટેવ હોય છે, તેવા જ્ઞાનીમાં વાચાળતા આવે છે. જ્ઞાન ભક્તિ સાથે આવે છે તો તેમાં મૌન રહી અધ્યયન કરવાની ઈચ્છા થાય છે. પણ ઉદ્ધવનું જ્ઞાન ભક્તિ વગરનું હતું, તેથી ઉદ્ધવે કહ્યું, મને વ્રજમાં મોકલો છો એના કરતાં તમે પત્ર લખતા હો તો તમે લખો, એટલે એ લોકો પણ તમને પત્ર લખશે. પત્રથી બેઉને મિલન જેવો આનંદ પ્રાપ્ત થશે. પ્રેમ તત્વનું રહસ્ય હજી ઉદ્ધવ જાણતા નથી એટલે પત્ર લખવાનું કહે છે. પ્રેમનો સંદેશો પત્રથી મોકલી શકાતો નથી. નંદ લાલાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ લાલાને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ મજારા, સોના રૂપાના અહીં વાસણ મજારા. કાંસાની થાળી મારી
રહી ગઈ ગોકુળમાં નંદ લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં થપ્પણ ભોગ મારા સ્વાદના ભરેલા છપ્પન ભોગ મારા સ્વાદના ભરેલા માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં હીરા મોતીના હાર રે મજાણા હીરા મોતીના હાર રે મજાણા ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં હીરા માણેકના મુગટ અહીં મજાના હીરા માણિકના અહીં મુગટ મજાના મોર પીછની પાદ્ય મારી રહી ગઈ ગોકુળમાં મોર પીછની પાઘડી મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં સારંગી નાચું અહીં ગુંજે મજાના સારંગી નાચું અહીં ગુંજે મજાના વાલી વાલી વાંસળી મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં માં યશોદા મને બહુ યાદ આવે મારી વાંસળી બહુ યાદ આવે ઉદ્ધવ એને હું ભૂલી શકતો નથી તમે જાઓ રાધાજી પાસે મારો સંદેશો આપો એ લોકો મને ભૂલે તો હું એમને ભૂલી શકું બાકી એમનો પ્રેમ મને એવો મળ્યો છે હું એમને ભૂલી શકીશ નહીં રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી રાધાજીને એટલું કહેજો ઉદ્ધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં નંદ લાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં પ્રેમ તત્વનું રહસ્ય હજી ઉદ્ધવ જાણતા નથી એટલે કનૈયાને પત્ર લખવાનું કહે છે પ્રેમનો સંદેશો પત્રથી મોકલી શકાતો નથી એ તો હૃદયથી પહોંચાડવામાં આવે છે ઉદ્ધવ હજી જાણતા નથી કે અહીં તો ગોપી શ્રી કૃષ્ણ છે ગોપી કૃષ્ણ ગોપી છે ગોપી શ્રી કૃષ્ણ છે કૃષ્ણ ગોપી છે ગોપી કૃષ્ણ એક જ છે ઉદ્ધવ આ જાણતા નથી જ્ઞાની ને ભક્ત હૃદયની શું ખબર પડે પ્રભુએ કહ્યું ઉદ્ધવ પત્ર લખવાનો મેં અનેક વાર વિચાર કર્યો પરંતુ પત્રમાં કેમ લખું શું લખું તે જ મને સૂઝતું નથી મારી માને પત્રથી હું કઈ રીતે સમજાવું મારું મોં નિહાળે તો જ તેને શાંતિ મળે એમ છે હું તેની ગોદમાં બેસું ને તો જ તે રાજી થાય એમ છે મને તે આરોગ આવે તો જ તેને કરાર વળે આમાંનું પત્રથી શું બને મારું
શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવ કેટલીય વાર મેં માં યશોદાને પત્ર લખવાનો વિચાર કરું છું, લખવા બેસું છું, ત્યાં કાગળમાં યશોદાનું નામ લખું ત્યાં હૃદય ભરાઈ આવે છે, આંખોમાંથી ટપ 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 આંખું આંસુડા સરે છે, ને થાય છે કે કાગળ લખીશ તો માને વધારે દુઃખ થશે. કહે છે કે કનૈયો આવતો નથી અને પત્રથી સમજાવે છે. આ વિચારમાં ને વિચારમાં કાગળમાં યશોદા યશોદા લખ્યા કરું છું, આગળ કઈ લખી શકાતું નથી. ઉદ્ધવ, આ પ્રમાણે મેં અનેકવાર પત્ર લખવાનો પ્રયત્ન કર્યો છે, પણ પત્રમાં શું લખું તે મને કઈ સમજ પડતી નથી. મને એવું લાગે છે કે તું સાચા પ્રેમનો સંદેશો લઈ અને પત્રમાં સાચા પ્રેમનો સંદેશો પત્રમાં લખી શકાય જ નહીં. તે તો મને મનથી જ પહોંચાડવામાં આવે છે. માટે તમે વૃંદાવન જાઓ, તમે જ્ઞાની છો, તમે બુદ્ધિશાળી છો, તમારા જ્ઞાનનો ઉપદેશ એ મારી ગોપીઓને આપજો, યશોદા માને આપજો, વાસુદેવજીને આપજો, જેથી તેઓ મને ભૂલે, મને ભૂલે અને બધા ડાયા બને. ઉદ્ધવ, તમે ત્યાં જશો ને એટલે મારા માતા પિતાને પણ શાંતિ મળશે. ઉદ્ધવ, વ્રજમાં જઈને તમે કહેજો, અહીં મથુરામાં મને કોઈ વાતની ખોટ નથી, સંસારના બધા વૈભવો હાજર છે, તોય મારું મન ગોઠતું નથી. અહીં વ્રજવાસીઓ જોવા મળતા નથી એટલે અહીં હરખાતું નથી. ઉદ્ધવને લાગ્યું કે હું જ્ઞાની છું એટલે મને વ્રજમાં મોકલે છે. ઉદ્ધવને જ્ઞાન હતું પણ જ્ઞાન સાથે અભિમાન હતું, તેથી ઉદ્ધવજી કહે છે, મહારાજ હું ત્યાં જવા તૈયાર છું, પણ ગામડામાં રહેનારા એ અભણ લોકો, ગામડાની એ અભણ ગોપીઓ મારા વેદાંતનું તત્વજ્ઞાન કઈ રીતે સમજી શકશે? મારો તત્વજ્ઞાન ઉપદેશ સમજવો એ લોકો માટે ઘણો કઠિન છે, મારું ત્યાં જવાનો કોઈ અર્થ નથી. આ ઉદ્ધવ બોલ્યા નથી, ઉદ્ધવનું અભિમાન બોલે છે. ઉદ્ધવને અભિમાન હતું કે હું બૃહસ્પતિનો શિષ્ય છું, હું તો વેદાંતનો આચાર્ય છું. શ્રી કૃષ્ણથી ઉદ્ધવના વચનો સહન ન થયા, તેઓ ઉદ્ધવને કહેવા લાગ્યા, ઉદ્ધવ મારી ગોપીઓને તું અભણ ન કરે, મારી ગોપીઓ જ્ઞાનથી પર છે, ભલે વધારે પણ ભણેલી નથી પણ શુદ્ધ પ્રેમ કેવી રીતે કરવો એ મારી ગોપીઓ જ જાણે છે, એટલે તો તેઓ મને પ્રાપ્ત કરી શકી છે. ઉદ્ધવ તને વધારે તો હું શું કહું, તેઓ તો મારા મય બની ગયેલી છે, તેમનું મન મારામાં છે, તેમનું ચિત્ત મારામાં છે, અને મારી ખાતર તેમણે સગા સંબંધીઓનો પણ ત્યાગ કરેલો છે, તેઓ મધર થે ત્યક્ત દહીકા છે, હું જ એમનું સર્વસ્વ છું. ઉદ્ધવ ઉદ્ધવ તું ગોપીઓ મળે ત્યારે એમને વંદન કરજે. હે ઉદ્ધવ, ગોપીઓને જ્ઞાનની જરૂર છે, એ માટે તારે મથુરામાં જવું જ પડશે, તારા વિના કોઈ કાર્ય આ કરી શકશે નહીં. શબ્દ જ્ઞાની જલ્દી નમતો નથી, તેને હૈયામાં ઠસકો હોય છે કે હું અભિમાની છું. અભિમાન કોઈને નમવા દેતું નથી. વિનય હોય તો બધા સદગુણો આવે છે અને અભિમાન હોય ત્યાં બધા જ દુર્ગુણો આવે છે. ભગવાનને લાગે છે કે આ ઉદ્ધવ અભણ ગોપીઓને મળે ત્યારે એમને વંદન કરજે. મારા ગોવાળ મિત્રોને કહેજે કે તને કૃષ્ણ યાદ કરે છે, અને તું મારી માને સમજાવજે કે તેઓ મારા વિરહમાં રડે નહીં. ભગવાન જાણતા હતા કે આ ઉદ્ધવ ત્યાં ગોપીઓને નહીં કરે. ઉદ્ધવ ભગવાન જાણતા હતા કે ઉદ્ધવ ત્યાં ગોપીઓને નહીં કરે તો તેનું કલ્યાણ નહીં થાય. આ ઉદ્ધવ ગોપીઓને આ સંદેશ આપવા નહીં જાય તો તેનું કલ્યાણ થશે નહીં. એ ઉદ્ધવ તમે જાઓ, ગોપીઓને સમજાવો, મારી ગાવડીઓને સમજાવો, મારા ગ્વાલ બાળકોને સમજાવો. ઉદ્ધવને જવાની ઈચ્છા ન હતી, છતાંય પ્રભુએ આગ્રહ કર્યો એટલે ઉદ્ધવ જવા તૈયાર થયા છે. ભલે તો હું ત્યાં જઈશ, ભગવાન કનૈયાને કહે છે. એને યશોદાને, નંદ બાબાને અને ગોપીઓને બધાને બોધ આપી આવીશ. શ્રી કૃષ્ણે ઉદ્ધવને આખી રાત આ પ્રમાણે બોધ આપ્યો છે. પ્રાતઃ કાળમાં ઉદ્ધવ જવા તૈયાર થઈને આવ્યા છે. કૃષ્ણ કનૈયાલાલ કી જય.
भागवत भगवान की जय। हरे राम 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 हरे हरे, हरे राम हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे राम राम हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण, कन्हैया लाल की जय, भागवत भगवान की जय।